એ એ વીસ મંગલમૂર્તિ સોસાયટી દીવા રોડ અંકલેશ્વર જિલ્લો હોય ગત તારીખ સાત ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગે ઓફલાઈન શિક્ષણ શરૂ થયાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીનીને સારાના એક રૂમમાં તારું માપ લેવાનું છે એમ કહી બોલાવી તે તેની સાથે શારીરિક અડપલા કરી પોતાની બાહોપાસમાં જકડી રાખેલ વિદ્યાર્થીને ત્યાંથી નાસી સૂટવાનો પ્રયત્ન કરતા લંપટ શિક્ષક ઈશ્વર દ્વારા તેનીનો ફ્રોક જોરથી ખેંચતા ફાટી જવા પામેલ છોકરીએ બૂમાબૂમ કરતાં લંપટ શિક્ષક ઈશ્વર પટેલના હાથમાંથી ભાગીને પોતાના ઘરે જઈ પોતાની માતાને પોતાની સાથે બનેલ ઘટના વિશે રડતા રડતા વાત કરી હતી પુત્રીની વાત સાંભળી પુત્રીની માતા ગામના આગેવાનોને લઈ શાળાએ ગયેલ અને લંપટ શિક્ષક ઈશ્વર પટેલ સાથે પોતાની પુત્રી સાથે બનેલ ઘટના વિશે વાત કરતા જણાવેલ કે તે મારી પુત્રી સાથે આવું કેમ કર્યું લંપટ શિક્ષક ઈશ્વર પટેલે મેં આવું કશું કર્યું નથી આ અગાઉ પણ ગામની અન્ય ચારથી પાંચ વિદ્યાર્થીનીઓ સાથે આ શિક્ષક દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે આ અંગેની ફરિયાદ હાંસોટ પોલીસ સ્ટેશને કરાતા હાંસોટ પોલીસે લંપટ શિક્ષક ઈશ્વર પટેલ વિરુદ્ધ ઈપીકો કલમ ત્રણસો ચોપન એ ડી ત્રણસો ત્રેવીસ ચારસો સત્યાવીસ તથા પોક્સો એક્ટ કલમ હેઠળ કલમ આઠ બાર તથા આઈટીએ કલમ સડસઠ સડસઠ એક મુજબ ગુનો નોંધી આરોપી ઈશ્વર પટેલને અટક કરી પૂછપરછ હાથ ધરી છે વલ્લીભાઈ બાબરિયા ચેડેશીવી કરો